ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે હું તો પૂછું કાવ્ય 9 નું સ્વાધ્યાય શીખીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક એક વાક્યમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો સવાલ, મોરલાની પીછીમાં શું જડેલું છે? એનો જવાબ આવશે, મોરલાની પીછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. તમે કાવ્યમાં શીખી ગયા કે મોરલા એટલે કે મોરની વાત કરવામાં આવી છે. એના પીછા કેટલા સરસ રંગબેરંગી હોય છે ને, એમાં જે તીલડી છે એના લીધે એ ખૂબ જ સુંદર દેખાય છે. બીજો સવાલ જોઈએ, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો એનો જવાબ છે, કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. આંબાની ટોચ પર પહોંચતો નથી. ત્રીજો સવાલ જોઈએ, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મધેલી છે? એનો જવાબ છે, ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. હવે એના પછીનો ચોથો અને પાંચમો જવાબ તમારે જાતે કરવાનો રહેશે. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એક ઉદાહરણ આપણે આપ્યું છે કે આપણે શબ્દ આપ્યો છે, એ શબ્દ આવે એ રીતે આપણે શું કરવાનું છે, વાક્ય બનાવવાનું છે. પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં શબ્દ આપ્યો છે ધરતી, અને એનું વાક્ય બનાવ્યું છે, બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. ધરતી શબ્દ આવી ગયો ને વાક્યમાં, એ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું આપણને આપ્યો છે શબ્દ પેન્સિલ. તો પેન્સિલ તો તમે રોજબરોજ વાપરતા જ હોય, એનાથી ઘણા બધા વાક્યો તમને યાદ આવી ગયા છે. પણ હું એક વાક્ય તમને બતાવું છું, પેન્સિલથી લખવાની મજા આવે છે. પેન્સિલથી લખવાની મજા આવે છે. બીજું છે શબ્દ તમને આપ્યો રબર. પેન્સિલ વાપરો છો તે પ્રમાણે રબર પણ તમે એની સાથે વાપરો જ છો, તો આ પણ તમે સહેલાઈથી બનાવી શકશો. પેન્સિલથી પેન્સિલની સાથે રબર રાખવું જોઈએ. આ વાક્ય ચાલે, અને એવું નથી આ જ વાક્યો, તમે કોઈ પણ વાક્ય બનાવો, હા આપેલ શબ્દ અંદર આવી જતો હોવો જોઈએ, બરાબર. ત્રીજું બનાવીએ ગાય, તો એનું પણ વાક્ય બની શકે, ગાય દૂધ આપે છે, ગાય આપણી માતા છે, ગાયને ચાર પગ હોય છે, ગાયને શિંગડા હોય છે, બરાબર ને. ઘણા બધા વાક્યો છે, પરંતુ આપણે એક જ વાક્ય બનાવવાનું છે. એના પછીનો શબ્દ છે સૂરજ, અને પાંચમો શબ્દ છે ઝાડ. આ શબ્દો પણ સહેલા જ છે, એના પરથી આપણે શું બનાવવાનું છે, વાક્ય બનાવવાનું છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરતા પહેલાં આપણે
કાવ્યને ગાઈને યાદ કરી લઈએ તો આપણે સહેલાઈથી કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકીશું. તો ચાલો આપણે કાવ્ય ગાઈએ. હું તો પૂછું કે મોરેલાની પીછી માં રંગ રંગ વાળી આટી લેડી કોણે જડી, વરી પૂછું કે મીંદડીની માંજળી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે માંધી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપણો કોણે કરી, વરી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મેથી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળી માં બકરીને દોશીની ઝૂંપડી કોણે મધી, વરી પૂછું કે આ બની હઠેળી માં સૂરજની ભમતી ભમળતી આ કોણે કરી. હું તો પૂછું કે પોપ છે મઢેલી આ દસ દિશે દેખતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. હું તો પૂછું કે મોરલાની પીછી માં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી. પ્રશ્ન ત્રણ આપણે આગળના વિભાગમાં જોઈશું. ત્યાં સુધી કાવ્ય ગાતા રહેજો. બાય બાય.